नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपद विद्यालय में आपनु स्वागत छे। आजे आपणे धोरण 7 विषय कॉम्प्यूटर एमा चेप्टर 2 HTML परिचय जोशुं। आगळ आपणे भणी गया चेप्टर 1 एमा इंटरनेट अने ईमेल। तो इंटरनेटना उपयोगो एटले के इंटरनेटमां शुं आव्युं हतुं, तो के वर्ल्ड वाइड वेब इंटरनेट साथे संकळावुं, ए बधुं आवी गया टॉपिक अंदर। अने आपणे एमां शीख्या के सर्च केम थाय छे, सर्च गूगलमां करीए तो गूगलनुं होम पेज केवी रीतना देखा छे, अने आपणे अंदर लखाण वधारे केवी रीते जोई शकीए छीए, बराबर। हवे पछी आगळ जोई गया था के ईमेलमां ईमेलनो उपयोग, एमां ईमेल केवी ईमेलनुं एकाउंट केवी रीते बनाववुं, ईमेल केवी रीतना मोकलवो, पछी एनो रिप्लाय केवी रीते आपवो, ई बधुं आपणे आगळ शीखी गया, बराबर। ट्रेसमांथी ડિલીટ કેમ કરવું, ઈ બધું આપણે શીખી ગયા। તો આજે આપણે ભણીશું ચેપ્ટર 2 HTML परिचय। तो बधा पोतपोतानी बुक काढो कॉम्प्यूटरनी, बधा पार्ट 2 HTML परिचय अने पेज नंबर 17 खोलो। एमां सौथी पहेला छे HTML। तो आगळना चेप्टरमां आपणे आवी गयुं HTMLનो फूल फॉर्म शुं हतुं, याद करो बधा, हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज, बराबर। HTMLનું ફૂલ ફોર્મ પૂછાય તો શું થાય, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, યાદ રાખવાનું છે, આગળ જતાં પણ તમારે વધારે કામ આવશે, બરાબર। તો એમાં પહેલું લખેલું છે, HTML એ વેબ પેજની રચના માટે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત સાંકેતિક ભાષા છે, બરાબર। હવે વેબ પેજ એટલે શું, તો આગળના ચેપ્ટરમાં આપણે આવી ગયું કે વેબ પેજ એટલે વેબસાઇટ પરની માહિતી, ટેક્સ્ટ, ઇમેજ, ધ્વનિ, વિડીયો ક્લિપ્સ, એનું એક પેજ, બરાબર। તો વેબસાઇટ એટલે શું, તો કે એકબીજા સાથે સંકળાયેલા વેબ પેજનો સંગ્રહ, બરાબર। અને વેબસાઇટમાં સૌથી પહેલાં કયું પેજ હોય, તો હોમ પેજ, બરાબર। વેબસાઇટનું પ્રથમ પેજ એટલે હોમ પેજ। તો કોઈ પણ વેબસાઇટમાં આપણે વેબ પેજની રચના કરવી હોય અને તેને પ્રમાણભૂત એટલે કે સાંકેતિક એટલે કોઈ પણ આપણે આકર્ષક વેબસાઇટ બનાવવી હોય, એ વેબ પેજ બનાવવા માટે કોનો ઉપયોગ થાય, તો કે HTMLનો, બરાબર। HTMLથી આપણે પ્રોગ્રામ બનાવી શકીએ અને પ્રોગ્રામ દ્વારા વેબ પેજ બને છે, સમજાણું, બરાબર। આટલું બધાને સમજાઈ ગયું, પછી બીજી લાઇન છે, HTML એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે। દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે। તો HTML એટલે કે ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ। તો આવા બધાએ આપણે માર્કઅપ સંકેતો કે પ્રતીકો ઉમેરવું હોય તો HTMLનો ઉપયોગ થાય છે। વેબ પેજમાં આ બધું ઉમેરવું હોય તો આપણે HTMLનો ઉપયોગ કરીને ઉમેરી શકીએ છીએ। તો દરેક માર્કઅપ સંકેતને ટેગ કહે છે। તો HTMLનો જે કોડ આવે ને, તો એ શેમાં લખાય, તો કે ટેગમાં લખાય, બરાબર, એને ટેગ કહેવાય। પછી છે HTML ટેગ, એમાં પહેલું છે HTML ટેગને હંમેશા એન્ડ, જો લેસ ધેન કરેલું છે, પછી લેસ ધેન કરેલું છે, લખેલું છે એન્ડ વચ્ચે, અને પછી ગ્રેટર ધેન છે, તો બાજુમાં લખેલું છે એને કેવી રીતે વચાશે, તો બાજુમાં લખેલું છે એંગ્યુલર બ્રેકેટ્સ, કોણીય કૌંસમાં લખાય છે, બરાબર। કોઈ પણ HTMLનો ટેગ આવે ને, એને એંગ્યુલર બ્રેકેટ્સમાં લખાય છે, કોણીય કૌંસમાં, આમાં તમારે નીચે અંડરલાઇન કરવાની છે આખી લીટીમાં પહેલી, બરાબર। શું કહેવાય, લેસ ધેન અને ગ્રેટર ધેન જેવા કૌંસ આવે તેને એંગ્યુલર બ્રેકેટ્સ કહેવાય છે, સમજાઈ ગયું બધાને। પછી બીજી લીટી છે કે HTML ટેગને તમે કેપિટલ કે નાના અક્ષરોમાં લખી શકો છો, બરાબર। કેપિટલ એટલે કે પહેલી ABCD અને નાના અક્ષરોમાં સ્મોલ ABCDમાં પણ લખી શકો છો। પછી ત્રીજું છે, HTML ટેગ સામાન્ય રીતે જોડીમાં લખાય છે, જેમાં પ્રથમ ટેગ સ્ટાર્ટ ટેગ અને બીજી ટેગ એન્ડ ટેગ કહેવાય છે, બરાબર। હવે કોઈ પણ તમે HTMLનો કોડ લખો ને, તો જાણે કે HTML સૌ પહેલાં ટેગ આવે, તો HTML એટલે સ્ટાર્ટ ટેગ, અને પછી આપણે વળી પાછો એ કોડ પૂરો કરવો હોય તો HTMLની એન્ડ ટેગ લખવી પડે, બરાબર, ફરજિયાત લખવી જ પડે। પછી આથી આવા ટેગ કન્ટેનર ટેગ્સ તરીકે પણ ઓળખાય છે, તો આની નીચે અંડરલાઇન કરી નાખજો, આવા ટેગ કન્ટેનર ટેગ્સ તરીકે પણ ઓળખાય છે, આની નીચે અંડરલાઇન કરવાની છે તમારે। પછી છે ઉદાહરણ તરીકે, તો કે સ્ટાર્ટ ટેગ અને એન્ડ ટેગ એનું ઉદાહરણ આપેલું છે કે કેવી રીતના હોય, તો જુઓ
कोणीय काउंस एटले के एंग्युलर ब्रेकेट्स में हेड लखेलू छे, हेड एंड पछी स्लेश करेलू छे। आने आडा लीटाने शुं वचाय? जो हेड एंड हेड लखेलू छे आम आडा लीटाने वचाय स्लेश, फॉरवर्ड स्लेश, बराबर। आपणे कीबोर्ड में आवे छे तो पेलू छे हेड एटले के स्टार्ट टेग छे, ते शीर्षकनी शुरुआत दर्शावे छे। एटले के आपणे कोई पण शीर्षक, शीर्षक एटले इंग्लिशमां शुं कहेवाय? तो के टाइटल, बराबर। एनी शुरुआत करवी होय, लखवू होय तो हेड टेगनो उपयोग थाय छे। पछी हेड टेगनो एंड केवी रीतना कराय? हेड टेग एंड करवी होय तो आवी रीते लखाय, स्लेश एटले के फॉरवर्ड स्लेश करवानुं, पछी एंग्युलर ब्रेकेट्स में हेड लखवानुं एटले एंड टेग कहेवाय, बराबर। એટલે કે શીર્ષકનો અંત દર્શાવે છે, એટલે કે ટાઇટલનો અંત। પછી એન્ડ ટેગ હંમેશા એટલે કે કોઈ પણ હેડ કે ગમે તે ટેગ પૂરી થતી હોય તો એમાં સ્લેશ ફોરવર્ડ આવે છે, ફોરવર્ડ સ્લેશ ધરાવે છે, બરાબર। આટલું બધાને સમજાઈ ગયું, બરાબર। પછી આગળનો ટોપિક છે HTML ડોક્યુમેન્ટની સંરચના એટલે કે ફોર્મેટ, એટલે કે એનું માળખું, કે આપણે HTMLનો કોડ એટલે કે પ્રોગ્રામ કેવી રીતના લખવાનો, બરાબર, લાઇન ટુ લાઇન જ લખવાનું હોય તો એનું ફોર્મેટ અહીંયા આપેલું છે તમને। તો પહેલી લીટી વાંચો, HTML ડોક્યુમેન્ટ નોટપેડ જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે। હવે ટેક્સ્ટ એડિટર એટલે તો આપણે જેમાં બધું લખાણ લખીએ તેને ટેક્સ્ટ એડિટર કહેવાય, અને નોટપેડ તો બધાએ સાંભળ્યું જ હશે અને નોટપેડ બધાએ જોયું પણ હશે, પ્રેક્ટિકલમાં આપણે જોઈ ગયા। પછી દરેક HTML ડોક્યુમેન્ટનું એક ચોક્કસ ફોર્મેટ હોય છે, એટલે કે HTMLનો આપણે કોડ લખીને તો એનું ચોક્કસ ફોર્મેટ હોય જ છે, બરાબર। એને આવી રીતે લખાય, જો આપેલું છે નીચે તો સૌથી પહેલાં HTML, તો જો એમાં આગળ સ્લેશ નથી, બરાબર, ફોરવર્ડ સ્લેશ આગળ નથી એટલે એ ટેગ સ્ટાર્ટ થાય છે, તો HTML। પછી શું લખેલું છે? હેડ, તો હેડ શું હતું? કે શીર્ષકની શરૂઆત માટે। પછી હેડ આવી ગયું, પછી શું છે હેડ? પછી તો કે ટાઇટલ ટેગ, ટાઇટલમાં શું લખવાનું છે? તો ટાઇટલ ટેગ એંગ્યુલર બ્રેકેટ્સમાં લખેલા છે ને આ બધા HTML હેડ ટાઇટલ, પછી જુઓ ટાઇટલની બાજુમાં લખેલું છે ટાઇટલ ઓફ ડોક્યુમેન્ટ, એટલે કે ડોક્યુમેન્ટનું શીર્ષક। તો હવે તમારે જાણે કે અહીંયા ડોક્યુમેન્ટનું શીર્ષક એટલે કે તમારે તમારા વિશે એસે બનાવવો છે, તમારા વિશે કાંઈ લખવું છે, તો તમારે અહીંયા લખવાનું માય સેલ્ફ, પછી ટાઇટલ ઓવર થશે, ટાઇટલ ટેગ ઓવર થશે, બરાબર। પછી શીર્ષકનું અંત થશે, એટલે કે ટાઇટલ કોઈ પણ લખવું આપણે એનું અંત થશે, એટલે કે હેડ ટેગ પૂરી થશે, એટલે આ હેડ ટેગ સ્લેશ લખેલું છે આગળ એને શું કહેવાશે? એન્ડ ટેગ, બરાબર। પછી બોડી ટેગ, પછી બોડી ટેગની નીચે લખેલું છે જોવો અહીંયા આ કન્ટેન્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ, એટલે ડોક્યુમેન્ટનું લખાણ। હવે ટાઇટલ ટેગમાં તમે લખ્યું માય સેલ્ફ, બરાબર, તો બોડી ટેગની અંદર તમે એમ લખી શકો કે માય મધર નેમ ઇઝ, એટલે કે તમારા મમ્મીનું નામ જે હોય તે લખવાનું, પછી માય નેમ ઇઝ, સૌથી પહેલાં સોરી માય નેમ ઇઝ આવે તો કે માય નેમ ઇઝ રવિના, બરાબર, પછી માય મધર નેમ ઇઝ તો તમારા જે મમ્મીનું નામ હોય, પછી માય ફાધર નેમ ઇઝ તો તમારા પપ્પાનું નામ હોય, એવી રીતના તમે આમાં લખી શકો છો એસે પણ તમારો। પછી બોડી ટેગ પૂરી એટલે વળી પાછું ફોરવર્ડ સ્લેશ આવી ગયું અહીંયા, જો બોડી ટેગ પૂરી થઈ એટલે ફોરવર્ડ સ્લેશ આગળ કરેલું છે, હા કરેલું છે। પછી HTML ટેગ પૂરી, HTML ટેગ પૂરી એટલે આખો કોડ બરાબર લખાઈ ગયો છે, બરાબર। તમારે HTMLનું ફોર્મેટ આવી રીતે આવશે, આ યાદ રાખવાનું છે કે HTML, પછી હેડ, હેડની અંદર તમારું ટાઇટલ અને હેડ પૂરું થઈ જાય એટલે કે આપણું શીર્ષક લખાઈ ગયું છે એટલે હેડ ટેગ પૂરી થઈ જશે, પછી બોડી ટેગ ચાલુ થશે, એટલે કે તમારે કોઈ પણ લખાણની શરૂઆત કરવી છે એ બોડીમાં લખવાનું છે, પછી વળી પાછી બોડી ટેગ પૂરી કરવાની અને પછી આખું HTML ટેગ પૂરું થઈ જશે, સમજાઈ ગયું આટલું બધાને? હવે પછી આગળ છે પહેલું, HTML ડોક્યુમેન્ટ હંમેશા HTMLથી શરૂ થાય છે અને HTML એટલે કે ફોરવર્ડ સ્લેશ પછી HTMLથી પૂરો થાય છે, બરાબર। HTMLનું ડોક્યુમેન્ટ એટલે કે HTMLનો પ્રોગ્રામ એટલે કે કોડ હંમેશા HTML એટલે કે આવી રીતે એંગ્યુલર બ્રેકેટ્સમાં શરૂ થાય છે અને સ્લેશ કરીને HTMLથી પૂરો થાય છે, એટલે કે આ સ્ટાર્ટ ટેગ અને આ એન્ડ ટેગ, સમજાઈ ગયું। પછી બીજું, હેડ અને સ્લેશ હેડની વચ્ચેના લખાણમાં પેજ શેના વિશે છે? લેખકનું નામ, વેબ પેજ
રચનાની તારીખ વગેરે જેવી માહિતી હોય છે, એટલે કે હેડ અને એમાં શું હોય તો કે લખાણના પેજ, લખાણ આપણે કોઈ પણ લખ્યું છે તો કે શેના વિશે છે, કોઈ પણ લખ્યું હોય લખાણ તો એ લેખકનું નામ શું છે, એટલે કે વેબ પેજ રચી ક્યારે છે તો કે એનું તારીખ શું, તારીખ કઈ હતી, એ બધી માહિતી શેમાં આવે તો કે હેડ ટેગમાં આવે. સમજાઈ ગયું? આટલું બધાને સમજાઈ ગયું? હવે પેજ નંબર 58 ખોલો. બરાબર, આ માહિતી બ્રાઉઝર દ્વારા દર્શાવાતી નથી, એટલે કે બ્રાઉઝર દ્વારા તમે કોઈ પણ, આગળ આપણે જોઈ ગયા તારીખ, લેખકનું નામ, તો હેડ ટેગમાં આપણે જ લખવાનું છે, બ્રાઉઝર પોતે નહીં લખી આપે. બરાબર, પછી ત્રીજું છે, તો આપણે કોડમાં જોઈ ગયા ત્રીજું શું હતું તો કે ટાઇટલ ટેગ, ટાઇટલ અને સ્લેશ ટાઇટલ, એટલે કે ટાઇટલ ટેગનું સ્ટાર્ટ ટેગ કઈ છે તો કે ટાઇટલ, અને એન્ડ ટેગ કઈ છે તો કે સ્લેશ ટાઇટલ. તો ટાઇટલ ટેગ અને સ્લેશ ટાઇટલની વચ્ચેના લખાણમાં HTML ડોક્યુમેન્ટનું શીર્ષક હોય છે, તે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવાય છે. બરાબર, સમજાઈ ગયું? કે કોઈ પણ આપણે HTMLનું કાંઈ પણ ડોક્યુમેન્ટ બનાવીએ છીએ તો ટાઇટલ ટેગમાં શું આવશે? તો મેં તમને કીધું કે તમારે માય સેલ્ફ વિશે એસે લખવો છે, તો ટાઇટલ ટેગમાં શીર્ષક શું આવશે તો કે માય સેલ્ફ. પછી તો વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવાય છે, તો તમે માય સેલ્ફ જે ટાઇટલ બારમાં લખશો ને, એ તમને ઉપર ટાઇટલ બારમાં દેખાશે. ટાઇટલમાં જે માય સેલ્ફ લખેલું હશે એ તમને ટાઇટલ બારમાં દેખાશે. અને ટાઇટલ બાર કોને કહેવાય તો તમને ખબર જ છે, તમને કહી દીધું હતું કે ટાઇટલ બાર કોને કહેવાય. કોઈ પણ પ્રોગ્રામ આપણે ખોલીએ ત્યારે સૌથી પહેલી જે લાઇન આવે તેને ટાઇટલ બાર કહેવાય. ટાઇટલ બારમાં આપણા પ્રોગ્રામનું નામ અને છેલ્લે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ હોય છે, એને ટાઇટલ બાર કહેવાય છે. બરાબર, પછી છે ચોથું, તો કે બોડી અને સ્લેશ બોડી, એટલે કે સ્ટાર્ટ ટેગ બોડીની કઈ છે તો કે એંગ્યુલર બ્રેકેટ્સમાં બોડી, અને એન્ડ ટેગ કઈ છે તો કે ફોરવર્ડ સ્લેશ અને બોડી. બરાબર, આવી રીતના લખાય. પછી તો કે HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવે છે, બ્રાઉઝર દ્વારા તે દર્શાવાય છે. હવે સામગ્રી ધરાવે છે, ટાઇટલ ટેગ શું ધરાવે છે તો કે કોઈ પણ આપણે કાંઈ પણ વસ્તુ લખીએ છીએ, માય સેલ્ફ લખીએ છીએ તો ટાઇટલ ખાલી માય સેલ્ફ આવે. પછી બોડી ટેગમાં શું આવે તો કે માય સેલ્ફ વિશે આપણે આગળ લખવું છે કે માય નેમ ઇઝ રવિના, પછી માય મધર નેમ ઇઝ એક્સ્ટ્રા, બરાબર જે લખવું હોય, પછી માય ફાધર નેમ ઇઝ તમારા પપ્પાનું નામ હોય, એવી રીતના એ બધું આપણે બોડી ટેગમાં લખવાનું થાય. બરાબર, આટલું બધાને સમજાઈ ગયું? તો અહીંયા સુધી રાખો, આગળનું આપણે પછી શીખીશું બીજા વિડીયોમાં. આટલું સમજાઈ ગયું? એકવાર બધાએ વિડીયો જોઈ લેવાનો છે અને સમજવાનું છે, આગળનું આપણે પ્રેક્ટિકલમાં જોશું. અસ્તુ, જય હિન્દ.